તમારામાં મગજ જેવું છે કે નહીં? લોક શું આપો છો? સાચું જ કહું છું. તમને રાશિનો કેટલી વાર અનુભવ થઈ ગયો છે કે એની સાથે ટક્કર નહીં લેવાની, છતાં તમે આજે એ જ કર્યું ને તમારા કારણે આજે મારે ચાલતું જવું પડે છે. હવે ભોગવો એનું પરિણામ. તમારા કારણે મારે ચાલતું જવું પડે છે. મેં તમને કેટલી વાર કીધું છે, કેટલી વાર કીધું છે, રાશિને હેરાન ના કરશો, ના કરશો. પણ નહીં, મારી વાત તો કોણ માને? તમારા કારણે મારે સહન કરવું પડે છે. કંપનીના એમડી નો પહેલો દિવસ છે ઓફિસમાં અને ચાલતા જશે તો કેવું લાગશે? હેલો. હેલો મેડમ, તમે અને પ્રિયંકા મેડમ ક્યારે આવવાના છો? અહીંયા બધા તમારી રાહ જોઈ રહ્યા છે. અમે રસ્તામાં જ છીએ, થોડી વારમાં પહોંચી જઈશું. ઓકે મેડમ. લાગે છે અહીંયા ટેક્સી કે રિક્ષા મળશે નહીં. હા, રસ્તો જોઈને ખબર પડે છે મને. લાગે છે કે ચાલીને જ જવું પડશે. લાગે છે શું? જવું જ પડશે ચાલતા. બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. રાશિના કારણે છે ને મને આવો એક્સપિરિયન્સ થયો. મારે ઓફિસે જવાનું છે ને એના પહેલા દિવસ. હું એને છોડીશ નહીં. ચાલ ચાલ જલ્દી, કોઈ નથી જોતું. હાલ. હા હા ચાલો. મજામાં છો ને? એકદમ. ઓ નણંદ ભુજાઈ, પ્રેમ મિલાપ પછી કરજો, પેલા કામની વાતો કરો. યા લિસન ભાભી, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. દેવાંશી અને પ્રિયંકા હજી પણ એક જ હોય ને એવું લાગે છે. આઈ મીન, એમના બિહેવિયર પરથી તો એવું જ લાગે છે કે એ બંને હજી પણ સાથે જ છે. ના ના નિશાબેન, એવું નથી. મને નથી લાગતું કે એ લોકો એક હોય. કદાચ બહારથી એવું બતાવવાનું નાટક કરતા હશે, પણ અંદરથી તો એ લોકો એકબીજાને નફરત જ કરી રહ્યા હશે. તને એવું કેમ લાગે છે? માસી, એનું સૌથી મોટું કારણ એ છે કે દીદીને એમડીની પોસ્ટ મળી ગઈ. યા બટ એવું પણ તો હોઈ શકે ને કે દેવાંશીને એનાથી કઈ પ્રોબ્લેમ જ ના હોય? ના ના, એ અશક્ય છે. કાકીને એનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય એવું શક્ય જ નથી, કારણ કે કાકીને આ પોસ્ટ ઘણા સમયથી જોઈતી હતી અને દીદીને આવી રીતે સહેલાઈથી જવા દે એમાંના નથી. કાકી દીદીનો ફાયદો ઉઠાવશે જ. મને તો એમ થાય છે કે બે જણીઓના હાથમાં એક એક તલવાર દઈ દઉં અને પછી કહું, મારો, બાંધો, કાપો. આ શું મિલકત માટે કઈ લડવાનું હોય? અરે ખરી મિલકત તો પ્રેમ હોય, એકબીજાનો સાથ હોય, એકબીજાનો સન્માન હોય. પણ આવી કઈ તો આ લોકોને ખબર પડતી જ નથી. ખબર નહીં કઈ પ્રકારના માણસો છે. એ જ તો. પણ હવે એ લોકો શું કરે છે એના પર આપણે નજર રાખવી પડશે અને એના માટે મારે તમારા બંનેની મદદ જોઈશે. અરે એમાં કઈ પૂછવાનું હોય? એક્ઝેક્ટલી ભાભી, અમે લોકો ઓલવેઝ તમારી હેલ્પ માટે રેડી જ છીએ. હા બેટા, મારે તને અને શુભને પણ આગરમાં પાછા લાવવા છે. મારી સુલીના ચહેરા પરની ખુશી તો જાણે રિસાયેલા પક્ષીની જેમ ઉડી ગઈ છે, જે પાછું આવવાનું નામ જ નથી લેતી. તમે ચિંતા ના કરો માસી, મેં પણ વચન આપ્યું છે કે હું માં અને દીકરાને ભેગા કરીને જ રહીશ. અને હા, બંને ભાઈઓને હું પેલાની જેમ એક કરીને રહીશ, નહીતર મારું નામ પણ રાશિ નહીં. યસ, મારે મારા બંને ભાઈઓને અને મોટા મમ્મીને સાથે જોવા છે. થશે બેટા, એ દિવસ પણ આવશે, બહુ જલ્દી આવશે. આપણે ત્રણેય એમ સાથે મળીને પ્રયત્ન કરીશું તો એ ત્રણેય જલ્દી ભેગા થઈ જશે. અને એમ પણ, માં દીકરા અને ભાઈ ભાઈના સંબંધ હોય જ એવા છે કે જેના પ્રેમમાં ખૂટ પડી શકે પણ તૂટ ના પડે. સાચી વાત છે. હવે તું એ તો કે કે આગળ હું વિચારું છું, કરવાનું હું છે. મેં વિચાર્યું છે કે તમને બંનેને નાની નાની જવાબદારીઓ આપવાની છે. શું ભાભી? તો આજથી આપણે શરૂ કરી રહ્યા છે મિશન મિલાપ.
શું શાક છે, બહુ જ ટેસ્ટી છે, બહુ જ મસ્ત, તમે પણ ટ્રાય કરો. ના ના, તું જ ખા, મને જરાય ભૂખ નથી, મને સાચે જ ભૂખ નથી. અરે પણ હું તમને ક્યાં જમવાનું કહું છું, હું તો કહું છું ખાલી ટેસ્ટ કરો અને મને કહો કેવું બન્યું. અરે પણ અરે વાહ, આ તો બહુ જ મસ્ત છે. મેં કહ્યું હતું ને બહુ જ મસ્ત છે. હા, ખરેખર મસ્ત છે. સારું, હવે બોલો શું વાત કરવી હતી. મને લાગે છે કે જો હું તને આ વાત કહીશ ને તો તું એને ઊંધી રીતે લઈશ. સો પ્લીઝ રાશિ, તું આ વાતને ઊંધી રીતે કે મન ઉપર નહીં લેતી. હા હા, હું નહીં લઉં. હવે મને નિસંકોચ કહો શું વાત કરવી છે. એક્ચ્યુઅલી મને એમ લાગે છે કે આપણે અહીંયાથી બીજે ક્યાંક રહેવા માટે જતા રહેવું જોઈએ. બીકોઝ આપણે અહીંયા રહેવાથી તારા ઘરવાળાને બહુ જ તકલીફ પડી રહી છે. જો તમને એવું લાગતું હોય તો આપણે બીજે રહેવા જતા રહીશું, પણ નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ નથી કરવી. ઉતાવળ શું એમાં? અરે એમ કે પહેલા જાણી તો લઈએ કે ઘરવાળાને સાચે તકલીફ પડે છે કે નહીં. જો ખરેખર એમ હશે તો તમે જ્યાં કહેશો ત્યાં હું આવીશ. ઓકે, અને આવતીકાલે મારે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. અરે વાહ, તો પછી હવે તમને નોકરી મળી જાય પછી જ આપણે નિર્ણય લઈએ. ના, ત્યાં સુધી રાહ નથી જોવી. તો શું કરીશું? કેમ કે મેં એક જગ્યાએથી પૈસા ઉધાર લેવાની વ્યવસ્થા કરી લીધી છે. સારું, તમે જે કરશો એમાં મારો સાથ હશે, પણ મને એક દિવસ આપો, આ નિર્ણય આપણે કાલે લઈશું. જો મને ખરેખર એવું લાગ્યું કે ઘરવાળાને કંઈ તકલીફ પડે છે તો આપણે અહીંથી બીજે રહેવા જતા રહીશું, નહીં તો થોડા દિવસ અહીંયા રહેવામાં વાંધો નથી ને. તું બહુ સ્માર્ટ થઈ ગઈ છે, મારી સાથે વાત કરતા કરતા મને અડધું જમાડી દીધું. અરે એવું થયું? મને તો ખબર જ નથી. અચ્છા એમ? હા, મારા હાથ ચાલતા હતા અને તમારા મોઢામાં કોળિયો મુકાઈ જતો હતો. હવે એમાં હું શું કરું? કઈ નહીં. અરે મારા હાથ તો શાકવાળા છે. પહેલા મોઢાની અંદર ખવડાવ્યું, હવે બહાર ખવડાવ એટલે તારા મનને સંતોષ મળી જાય. કેવો રહ્યો આજે પ્રિયંકાનો ફર્સ્ટ ડે? કંઈક વધારે પડતો જ સારો. કેમ? મારા ધારવા કરતા એ વધારે જ સ્માર્ટ નીકળી. કેમ એવું તે શું થયું? વેલ, ઓફિસનો આખો સ્ટાફ એનાથી બહુ ઇમ્પ્રેસ થયો. એને સ્પીચ પણ જોકે ઘણી સારી આપી, બટ મેઇન થિંગ ઇઝ ઓફિસની બહાર ચપ્પલ કાઢ્યા પછી અંદર ગઈ અને ઓફિસમાં બધાને કહ્યું કે ઓફિસ એ મંદિર છે, એમ કહીને બધાના દિલ જીતી લીધા. તો હવે તારો નેક્સ્ટ પ્લાન શું છે? સ્પીચ સારી આપવાથી તો બધું ન થાય, આગળ શું કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે એ બધું તો એને આવડવું જોઈએ ને, પણ એને નથી આવડતું. તારી એ વાત તો સાચી છે. ડાર્લિંગ હવે જોજો, એને હું ધીમે રહીને બહુ ગંદી રીતે ફસાવીશ. યુ નો વોટ, આજનો દિવસ ભલે એનો સારો ગયો, ભલે ને આજે થોડી ખુશ થતી, પણ હું એને માંગું 10 ને આપે 20. જય દ્વારકાધીશ. આની જરૂર નથી. કેમ? પી લો ને, માઇન્ડ ફ્રેશ હશે તો ઇન્ટરવ્યુ પણ સારું આપી શકશો. નાસ્તાનો આગ્રહ કરવાની હતી પણ પછી થયું તમને વધારે લેટ થશે એટલે. રાશિ, મારે કંઈ જ નથી જોતો, બસ વિશ મી ગુડ લક કે આ જોબ મને જલ્દીથી મળી જાય. એક મિનિટ, હું આવી.